કોરોનાનો કહેર, સંક્રમિતની સંખ્યામાં વધારો સતત જોવા મળી રહ્યો છે ત્યારે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે, જેને લઈને બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. અને સૂચના મુજબ નગરપાલિકામાં જે કાંકરીથરા નગરપાલિકા છે તેમાં ખાદ્ય પદાર્થોની જે મીઠાઈઓ છે તેને નષ્ટ કરવામાં આવી રહ્યું છે અને નષ્ટ કરી દેવામાં આવી રહ્યું છે, જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસરનો સ્ટાફ સહિત ફરસાણની દુકાનોને ખોલાવી અંદરથી મીઠાઈઓ અને ચવાણા સહિત ગાંઠિયા અને સાથે બુંદી લાડુ અને પેડા સહિતની આઇટમો જે ખાદ્ય પદાર્થો છે તે તમામનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને ફરસાણાના વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. હાલમાં કોરોના વાયરસને લઈને લોકડાઉન કરી દેવામાં તો છેલ્લા કેટલાય સમયથી દુકાનો બંધ છે, ત્યારે તે માલ જે છે ફરસાણો તે બગડી ગયેલો હોવાના લઈ અને તેમાંથી રોગચાળો ન ફેલાય તે માટે આ નાશ કરવામાં આવી રહ્યો છે મીઠાઈનો. આજરોજ માનનીય કલેક્ટર સાહેબશ્રીને પત્રની સૂચના મુજબ ખરા નગરપાલિકાના વિસ્તારના જે ફરસાણની દુકાનોવાળા મીઠાઈ અને ફરસાણની દુકાનોવાળા ભાઈઓને રૂબરૂ મળી એમની દુકાનો ખોલાવતા એમની દુકાનોની અંદરથી મીઠાઈ વાસી મીઠાઈ તેમજ વાસી ફરસાણ જે મળી ગયું તે અમે જપ્ત કરી અને અમારા નગરપાલિકાના ટ્રેક્ટર દ્વારા એને નાશ કરવા માટેનું આયોજન કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં અમે 8-10 દુકાનોની મુલાકાત લઈ ચૂક્યા છીએ અને હજુ કામગીરી ચાલુમાં છે.